गणित पहलू चैप्टर समय संख्या। आज आप समय संख्या संख्या रेखा पर निरूपण सीखीशू। हवे तमे सातमा धोरण में प्राकृतिक संख्या संख्या रेखा पर निरूपण, पूर्ण संख्या संख्या रेखा पर निरूपण और पूर्णांक संख्या संख्या रेखा पर निरूपण सीखी गया छो। हवे जो प्राकृतिक संख्या बे अने त्रण ए प्राकृतिक संख्या छे, एने संख्या रेखा पर दर्शावा माटे सौथी पहला आपणे एक संख्या रेखा दोरीशुं अने सरखा अंतरे संख्याओने संख्या रेखा पर दर्शावीशुं। एनामां बे अने त्रण ज्यां छे त्यां आपणे तेने दर्शावीशुं। तेवी ज रीते पूर्ण संख्याओ एटले के शून्य अने एक, एने आपणे संख्या रेखा पर दर्शावुं होय तो संख्या रेखा दोरी ने पूर्ण संख्या की शुरुआत शून्य थी थाय तो सौथी पहला शून्य दर्शावीशुं, पछी एक बे त्रण एम क्रमशः संख्या दर्शावीशुं। हवे त्यार बाद छे पूर्णांक संख्या। पूर्णांक संख्या में कोनो कोनो समावेश थाय, ऋण पूर्णांक, शून्य अने धन पूर्णांक। हवे आपणे जो ऋण त्रण एक अने त्रण आ त्रण ने आपणे संख्या रेखा पर दर्शावानुं छे तो सौथी पहला ऋण त्रण छे तो एनी आगळनी एक संख्या एटले संख्या रेखा पर ऋण चार थी शुरुआत करिए तो ऋण चार, ऋण त्रण, ऋण बे, ऋण एक, शून्य, एक बे त्रण चार आ रीते संख्या रेखा दोरवामां आवे अने एनामांथी ऋण त्रण एक अने त्रण ए आपणे संख्या रेखा पर दर्शावी दीधुं। हवे आजे आपणे शीखवानुं छे समय संख्यानुं संख्या रेखा पर निरूपण। समय संख्या एटले मैं तमने आगळ कीधुं ए प्रमाणे पीना छेदमां क्यू स्वरूपनी संख्या ज्यां क्यू એ શૂન્ય હોઈ શકે નહીં એટલે પી અંશ અને છેદ ધરાવતી સંખ્યાને સમય સંખ્યા કહેવાય। હવે જો આપણે કોઈ પણ સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સૌથી પહેલાં દેખવું પડે કે તે સમય સંખ્યા કઈ કઈ સંખ્યાઓની વચ્ચે આવેલું છે। ધારો કે ઉદાહરણ જો આપણે સૌથી પહેલાં લઈએ એક દૂત્યાંશ, આને સમય સંખ્યા કહેવાય। હવે એક દૂત્યાંશ તમને ખબર પડે કોની કોની વચ્ચે આવેલું છે, એટલે જો તમે ભાગાકાર કરશો એક ભાગ્યા બે, જો હું તમને અહીંયા બતાવું એક ભાગ્યા બે, ભાગ ના ચાલે એની શૂન, પોઈન્ટ મૂક્યો અહીંયા શૂન, બે પંચા દસ, જવાબ આવ્યો શૂન્ય પોઈન્ટ પાંચ। તો શૂન્ય પોઈન્ટ પાંચ એ શૂન્ય અને એકની વચ્ચે છે એમ કહેવાય, એ તો તમને સમજ પડે ને। એટલે ટૂંકમાં એક દૂત્યાંશ સંખ્યા એ શૂન્ય અને એકની વચ્ચે આવેલી છે। હવે એનામાં સૌથી મોટું કોણ એક અને સૌથી નાનું શૂન્ય, એટલે એને આ પ્રમાણે દર્શાવાય। જો આને શુદ્ધ અપૂર્ણાંક પણ કહેવાય, જેમાં અંશ નાનો અને છેદ મોટો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। જ્યારે એવી સંખ્યા જેમાં અંશ મોટો, ધારો કે નવ ચતુર્થાંશ છે, અંશ મોટો અને છેદ નાનો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। હવે જો શુદ્ધ અપૂર્ણાંક હંમેશા શૂન્ય અને એકની વચ્ચે જ આવે, જો ઋણ શુદ્ધ અપૂર્ણાંક હોય તે શૂન્ય અને ઋણ એકની વચ્ચે આવે। તમારે એટલું હંમેશા યાદ રાખવાનું કે છેદ કરતાં અંશ મોટો તો તે શૂન્ય અને એકની વચ્ચે જ આવે, કારણ કે તે શુદ્ધ અપૂર્ણાંક છે। હવે જો આ છે ત્રણ ચતુર્થાંશ, કોઈ પણ સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સૌથી પહેલાં તે કઈ કઈ સંખ્યા વચ્ચે આવે છે એ શોધવાનું। એક દૂત્યાંશ એ શૂન્ય અને એકની વચ્ચે છે, હવે ત્રણ ચતુર્થાંશ કોની કોની વચ્ચે છે? હવે આનામાં સ્વાભાવિક છે, જુઓ અંશ કરતાં છેદ નાનો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક થયું, શુદ્ધ અપૂર્ણાંક એ શૂન્ય અને એકની વચ્ચે આવે। હવે જો એટલે અહીંયા શું થશે, શૂન્ય, ત્રણ ચતુર્થાંશ અને એક, તમને આ શૂન્ય અને એક વચ્ચે કેવી રીતે આવ્યું સમજ ના પડે તો ફરી ભાગાકાર કરી શકો છો, આમ ભાગ ના ચાલે ની શૂન પોઈન્ટ, ચાર સત્તા અઠ્યાવીસ, બે ફરી શૂન મૂકો શૂન ઉતારો, ચાર પંચા વીસ, ઝીરો પોઈન્ટ પંચોતેર એટલે ઝીરો અને એકની વચ્ચે આવે ઝીરો પોઈન્ટ પંચોતેર, પડી સમજ? આમ શુદ્ધ અપૂર્ણાંક હંમેશા શૂન્ય અને એકની વચ્ચે આવે। હવે જો અહીંયા આપણે જોઈએ ચાર તૃત્યાંશ, ચાર તૃત્યાંશમાં આ શુદ્ધ અપૂર્ણાંક છે, ધ્યાન બરાબર આપજો, આના કરતાં અંશ છેદ કરતાં અંશ મોટો છે, ત્રણ એકા ત્રણ। હવે જો તમે આમ કરશો ચાર ભાગ્યા ત્રણ, ત્રણ એકા ત્રણ,
ત્રણ, બચ્યું એક, અહીં પોઈન્ટ મૂકશો. શૂન્ય શૂન્ય, ત્રણ તારી નવ, એક શૂન્ય શૂન્ય એટલે 33. જવાબ આવ્યો 1.33. તો આ સંખ્યા કોની કોની વચ્ચે કહેવાશે? એક અને બેની વચ્ચે. અહીંયા આવશે 4/3. આ પ્રમાણે આપણે ચિહ્ન મૂકી દેવાના. આ છે અશુદ્ધ અપૂર્ણાંક. એટલે શુદ્ધ અપૂર્ણાંક શૂન્ય અને એકની વચ્ચે આવે. અશુદ્ધ અપૂર્ણાંક કોઈપણ અન્ય પ્રાકૃતિક સંખ્યાઓની વચ્ચે આવે, કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે. હવે જો આગળ લઈએ, √2/3. હવે આગળ કયું ચિહ્ન છે? ઓછા. હવે અહીંયા છેદ કરતાં અંશ નાનો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક આવશે. હવે જો આ શુદ્ધ અપૂર્ણાંક છે, પણ આગળ કયું ચિહ્ન છે? ઋણ. હવે જો આ ઋણ 1 અને શૂન્યની વચ્ચે આવશે, ઋણ 2/3. હવે આનામાં સૌથી મોટું કોણ છે? શૂન્ય. એટલે આપણું ચિહ્ન આ મૂકાશે. હવે 6/7, આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે શૂન્ય અને એકની વચ્ચે. જો યાદ રાખવાનું, શુદ્ધ અપૂર્ણાંક ધન હોય તો શૂન્ય અને એકની વચ્ચે, શુદ્ધ અપૂર્ણાંક ઋણ હોય તો ઋણ 1 અને શૂન્ય વચ્ચે. આ પ્રમાણે આવશે એટલે અહીંયા આવશે 6/7. હવે આ જો અશુદ્ધ અપૂર્ણાંક છે 9/4. હવે 9/4 કોની કોની વચ્ચે આવશે? હવે આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો આનું આમ થશે 2/1/4. તો આ કોની કોની વચ્ચે આવ્યું? 2 અને 3ની વચ્ચે. એટલે 9/4 2 અને 3ની વચ્ચે આવશે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. એ હવે હું તમને આગળ આપણે સંખ્યારેખા શીખીશું ત્યારે શીખવાડીશ. હવે જો આપણે એક સંખ્યારેખા શીખીએ. હવે આપણી પાસે છે પહેલી સંખ્યા 1/2. હવે મને આ 1/2ને સંખ્યારેખા પર દર્શાવવાની છે. તો સૌથી પહેલાં જોઈશું 1/2 કોની વચ્ચે આવશે? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે શૂન્ય અને એકની વચ્ચે. એટલે સૌથી પહેલાં સંખ્યારેખા પર આપણે શૂન્ય દર્શાવીશું, 1 દર્શાવીશું, 2 દર્શાવીશું. હવે આ 1/2 શૂન્ય અને એકની વચ્ચે આવશે. હવે તમારે એમ ધ્યાન રાખવાનું છે કે 1/2 છે, છેદમાં શું છે? 2. એટલે શૂન્ય અને એકના સરખા 2 ભાગ કરવાના. જો છેદમાં 3 હોય તો શૂન્ય અને એકના સરખા 3 ભાગ થાય. હવે આના શૂન્ય અને એકના સરખા 2 ભાગ કરવાના. તો આ વચ્ચે મેં મૂક્યું તો શૂન્ય અને એકના સરખા 2 ભાગ થઈ ગયા. તો શૂન્ય અને એકની વચ્ચે શું આવશે? 1/2. એટલે શું કહેવાય? શૂન્યથી 1/2 એ 1/2 જેટલું દૂર છે. હવે જો આપણે બીજી સંખ્યા જોઈએ, 3/4. આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે શૂન્ય અને એકની વચ્ચે આવશે. હવે જો ફરીથી આપણે સંખ્યારેખા પર દર્શાવીએ, 0, 1, 2, 3. હવે આપણું 3/4 છે એ આવશે શૂન્ય અને એકની વચ્ચે. છેદમાં કેટલા છે? 4. તો આના કેટલા સરખા ભાગ પાડીશું? 4, 1, 2, 3. એટલે 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ. શૂન્યથી 1ના સરખા 4 ભાગ પડી ગયા. હવે જો પહેલો કાપો એ 1/4 જેટલું અંતર, બીજો કાપો એ 2/4 જેટલું અંતર, ત્રીજો કાપો 3/4 જેટલું અંતર, અને ચોથો કાપો કેટલું અંતર થશે? 4/4. 4 4 ગયા 1, આવી ગયો 1. પડી ગઈ સમજ? એટલે 4 સરખા ભાગ કર્યા, એમાં પહેલો ભાગ 1/4, બીજો ભાગ 2/4, ત્રીજો ભાગ 3/4. હવે આનામાં આપણે દર્શાવવાનું છે શું? 3/4. તો 3/4 ક્યાં છે? આ તા થયું સંખ્યારેખા પર 3/4. પડી સમજ? હવે જો આગળ જોઈએ, 6/7. ફરી શુદ્ધ અપૂર્ણાંક એટલે શોની વચ્ચે આવશે? શૂન્ય અને એકની વચ્ચે. 6/7. તમે આવું લખી દેશો તો સમજવામાં સરળ પડશે. કોની કોની વચ્ચે આવી સંખ્યા? શૂન્ય અને એકની વચ્ચે. સંખ્યારેખા દોરીએ, 0, 1, 2. હવે જો છેદમાં કેટલા છે? 7. શૂન્ય અને એકના કેટલા ભાગ પાડીશું સરખા? 7. 1, 2, 3, 4, 5 અને 6. 7 ભાગ પડી ગયા. 1, 2, 3, 4, 5, 6, 7. હવે જો આગળના દાખલામાં શીખ્યા પ્રમાણે પહેલો ભાગ શું કહેવાશે? 1/7, બીજો ભાગ 2/7, પછી 3/7, 4/7,
પાંચના છેદમાં સાત, છના છેદમાં સાત, અને પછી સાતના છેદમાં સાત એટલે એક કળાઈ જશે. એટલે આપણે દર્શાવવાનું છે શું? છના છેદમાં સાત. તા રહી આપણો પોઈન્ટ. આ રીતે કોઈપણ સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. હવે જુઓ, આપણે ઋણ અપૂર્ણાંક જોઈએ. આ છે ઋણ બેના છેદમાં ત્રણ, શુદ્ધ અપૂર્ણાંક જ છે પણ ઋણ છે એટલે કોની વચ્ચે આવશે? ઋણ એક અને શૂન્યની વચ્ચે. આમ હવે જુઓ, આને આપણે શૂન્ય અને ઋણ એકની વચ્ચે દર્શાવવાનું છે એટલે સંખ્યાની શરૂઆત આપણે આમ કરશું. સંખ્યા રેખાની ઋણ બે, ઋણ એક, શૂન્ય અને એક. હવે આપણે આની વચ્ચે દર્શાવવાનું છે. છેદમાં કેટલા છે? ત્રણ. તો કેટલા ભાગ પાડીશું? ત્રણ. આપણે એના સરખા ત્રણ ભાગ પાડીએ. પડી ગયા સરખા ત્રણ ભાગ. પહેલો ભાગ એ શું કહેવાશે? ઋણ એક તૃતીયાંશ. બીજો ભાગ ઋણ બે તૃતીયાંશ. સોરી, અહીંયા આવશે ઋણ એક તૃતીયાંશ અને આ આવશે ઋણ બે. જેમ સંખ્યા રેખામાં ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની થતી જાય એટલે ઋણ બે તૃતીયાંશ ઋણ એક તૃતીયાંશ કરતાં નાના છે એટલે સૌથી પહેલાં લખવાનું ઋણ એક તૃતીયાંશ, પછી આવશે ઋણ બે તૃતીયાંશ. અને અહીંયા ઋણ ત્રણના છેદમાં ત્રણ એટલે ઋણ એક આવી ગયું એટલે આપણે દર્શાવવાનું છે ઋણ બેના છેદમાં ત્રણ. એટલું યાદ રાખવાનું, સંખ્યા રેખામાં જેમ ડાબી સાઈડ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય. ઋણ એક તૃતીયાંશ કરતાં ઋણ બે તૃતીયાંશ નાના છે એટલે ઋણ એક તૃતીયાંશ જમણી બાજુ આવશે અને ઋણ બે તૃતીયાંશ ડાબી બાજુ આવશે. હવે જો, હવે આ સંખ્યા છે ઋણ સાતના છેદમાં આઠ. આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક છે પણ ઋણ એટલે શેની વચ્ચે આવશે? ઋણ એક અને શૂન્યની વચ્ચે. અહીંયા મૂકીશું ઋણ સાતના છેદમાં આઠ. સંખ્યા ઋણ એક અને શૂન્યની વચ્ચે આવશે એટલે સંખ્યા રેખા દોરીએ. ઋણ બે, ઋણ એક, શૂન્ય એક. હવે શૂન્ય અને ઋણ એકની વચ્ચે સંખ્યા દર્શાવવાની છે. છેદમાં કેટલા છે? આઠ. તો સરખા આઠ ભાગ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. એક મિનિટ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. અહીંયા આપણે શૂન્ય દર્શાવીએ, અહીંયા આપણે એક દર્શાવીએ. હવે જુઓ, આપણે સરખા આઠ ભાગ કરી દીધા. શૂન્યથી સૌથી પહેલો ભાગ આવશે શું? ઋણ એકના છેદમાં આઠ, પછી ઋણ બેના છેદમાં આઠ, ઋણ ત્રણના છેદમાં આઠ, ઋણ ચારના છેદમાં આઠ, ઋણ પાંચના છેદમાં આઠ, ઋણ છના છેદમાં આઠ અને આ છે ઋણ સાતના છેદમાં આઠ જે આપણે દર્શાવવાનું છે. પછી આવશે ઋણ એક. હવે આપણે આ બધા શુદ્ધ અપૂર્ણાંક શીખ્યા. એક આપણે અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા રેખા પર દર્શાવીએ. જો આપણે સંખ્યા લખીશું સાતના છેદમાં ત્રણ. હવે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંકને મેં આગળ કીધું એમ મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. જો આને મિશ્ર સંખ્યામાં ફેરવશું તો હું તમને એક સહેલી રીત શીખવાડું. ત્રણનો ઘડિયો બોલીએ, ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, નવ વધી ગયા એટલે ત્રણ દૂ શું મૂકીશું? છ. કેટલા વધ્યા? એક. એટલે બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ. તમે આને ભાગાકાર કરીને પણ કરી શકો છો એટલે સાત તૃતીયાંશ બરાબર બેના છેદમાં એક તૃતીયાંશ. આ થયું મિશ્ર અપૂર્ણાંક. હવે આ મિશ્ર અપૂર્ણાંક જોઈને આપણે ખબર પડી ગઈ આ સંખ્યા કોની કોની વચ્ચે છે. બે પૂર્ણાંક એક તૃતીયાંશ એટલે સંખ્યા બે અને ત્રણની વચ્ચે એટલે આમ લખાશે બે અને ત્રણની વચ્ચે. હવે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ. શૂન્ય, એક, બે, ત્રણ, ચાર. હવે જો આપણે બે અને ત્રણની વચ્ચે દર્શાવવાનું છે. છેદમાં કેટલા છે? ત્રણ. તો કેટલા ભાગ કરીશું? ત્રણ. થઈ ગયા ત્રણ ભાગ. હવે અહીંયા તો બે તો છે જ એટલે પહેલાં થશે બે પૂર્ણાંક એક તૃતીયાંશ, બે પૂર્ણાંક બે તૃતીયાંશ એટલે આ આવી ગયું આપણું બે પૂર્ણાંક એક તૃતીયાંશ. પડી ગઈ સમજ? હવે એક ઋણ જોઈએ આપણે. જુઓ, ઋણ નવના છેદમાં સાત. આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે. આને મિશ્ર સંખ્યામાં ફેરવો શું થશે? ઋણ એકના છેદમાં બેના છેદમાં સાત. હવે આ ઋણ એક છે તો કોની કોની વચ્ચે આવશે આ સંખ્યા? ઋણ એક અને ઋણ બેની વચ્ચે એટલે ઋણ એક અને ઋણ બેની વચ્ચે આવશે ઋણ એક પૂર્ણાંક બેના છેદમાં સાત. બરાબર છે. આનામાં સૌથી મોટું ઋણ એક. ઋણ એક ઋણ બે કરતાં
नानू। हवे जो आपणे संख्या रेखा दोरीए, शून्य एक ऋण एक ऋण बे। हवे जो आ ऋण एक अने ऋण बे नी वच्चे आवशे छेदमां केटला छे सात, तो केटला भाग पाड़ीशू सात, एक बे त्रण चार पांच छ अने सात। जो पहला थशे जेम आम जईशू तेम संख्या नानी थई जशे, एटले आ पहेलू छे ए शू कहेवाशे ऋण एक पूर्णांक एकना छेदमां सात, ऋण एक पूर्णांक बेना छेदमां सात, ऋण एक पूर्णांक त्रणना छेदमां सात, ऋण एक पूर्णांक चारना छेदमां सात। એટલે અહીંયા આપણું ઋણ એક પૂર્ણાંક બેના છેદમાં સાત આવશે, જે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે। હવે આ રીતે તમારે ઋણનું હું હજી એક ઉદાહરણ શીખવાડું। આપણે લઈએ ઋણ સાતના છેદમાં ત્રણ, હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવશું તો ઋણ બે પૂર્ણાંક એક તૃતીયાંશ થઈ જશે। તો આ સંખ્યા કોની કોની વચ્ચે આવશે? ઋણ બે અને ઋણ ત્રણની વચ્ચે। હવે આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ, શૂન્ય ઋણ એક ઋણ બે ઋણ ત્રણ। હવે જો બે અને ત્રણની વચ્ચે આવશે, છેદમાં કેટલા છે? ત્રણ, કેટલા ભાગ પાડીશું? ત્રણ। પહેલો ભાગ છે શું કહેવાશે? ઋણ બેના બે પૂર્ણાંક એક તૃતીયાંશ, બીજો ભાગ ઋણ બે પૂર્ણાંક બે તૃતીયાંશ, ત્રીજો ભાગ ઋણ બે પૂર્ણાંક ત્રણ તૃતીયાંશ, એટલે સીધા ઋણ ત્રણ થઈ જશે। હવે જુઓ અહીંયા ઋણ બે પૂર્ણાંક એક તૃતીયાંશ આ રહ્યું, એ આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધું। હવે આવી સંખ્યા રેખા પર સંખ્યા રેખા દર્શાવવાના હોમવર્કના જે દાખલા આપીએ તે તમારે તમારી નોટબુકમાં ગણવાના છે। થેન્ક યુ।